એક ગરીબની જરૂરિયાત શું હોય? રોટી, કપડાં, મકાન. ઝૂંપડીમાં રહેતા ગરીબો માટે સરકારે આવાસ યોજના બહાર પાડી હતી. સરકાર તો આવી યોજનાઓ બહાર પાડી અને નીકળી જાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર આ લાભાર્થીઓને કેટલી યોજના પહોંચે છે અને કેટલા કૌભાંડીઓ આવી યોજનાઓને ચાવ કરી જાય છે તેની કાળજી તો ભાગ્યે જ કોક રાખતું હશે. રાજકોટમાં પણ આજે એવો એક કિસ્સો સામે આવ્યો છે કે જેની અંદર રાજકોટ ભાજપના બે કોર્પોરેટરના પતિઓએ આવાસ યોજનામાંથી અમુક મકાન પચાવી પાડ્યા હોય તેવા લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, જુઓ આ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યમ. 8 માર્ચે રાજકોટના સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસનો એક દિવસ પહેલા ડ્રો થયો હતો, જેમાં સ્થાનિકો દ્વારા રાજકોટ ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિઓએ કૌભાંડ આચર્યાની શંકા સેવાઈ રહી છે. ગરીબોના હકના આવાસ પોતા અને સગાવાલાના નામે કરી દીધા હોવાનો આવાસના મૂળ હકદારો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે. વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગુલતર અને દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવે કોર્પોરેશનમાં સેટિંગ કરાવી અને કૌભાંડ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. વાત જાણે એમ છે કે જે જગ્યાએ ગરીબોની ઝૂંપડપટ્ટી હતી તે જગ્યાએ ઝૂંપડીઓ હટાવી અને ત્યાંના લોકો માટે આવાસ બન્યા હતા, પરંતુ કોર્પોરેટરના પતિએ સેટિંગ કરીને આવાસના 20 ફ્લેટ લાભાર્થીની યાદીમાં ઘૂસી પોતાના સગાના નામે કરી દીધા હતા. આ આક્ષેપો વચ્ચે સાંભળો શું કહ્યું બંને કોર્પોરેટરના પતિએ. ત્યાં જેને આવાસો આપવાના છે એ આજે અહીંયા લોકો રહે છે, જેટલા લોકો જે અહીંયા રહે છે ને એને જ આવાસ આપવાના છે. જે કોઈ બહાર રહેતા હોય, બીજે રહેતા હોય, ગામડે રહેતા હોય એવા કોઈને આવાસ આપવાના નથી, એ તદ્દન ખોટી વાત છે. શું કહેશો, ત્યાં હજી ડ્રો અગાઉ થઈ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોનું ડિમોલેશન હજી ડ્રો એનો ગઈકાલે થયો છે અને હજી ફાળવણી અને બધું બાકી છે. ડિમોલેશન ક્યારે થશે, જ્યારે એની ફાળવણી થશે ત્યારે એક બાજુ ફાળવણી થાય ને એક બાજુ ડિમોલેશન થશે. કોર્પોરેશનની આ સ્કીમ જે છે જે ખાલી કરાવવાની, એ ઝૂંપડપટ્ટીવાળાઓને ખાલી કરાવવાની વાત હતી, તો આ જે લોકો જે છે એ કોણ છે? બધા એ બધા એમાં ઝૂંપડપટ્ટીવાળા જ છે. ઝૂંપડપટ્ટી છે, કાચા મકાનો છે અને પ્રદ્યુમન પાર્ક જે છે એની આગળ જ આવે છે. અત્યારે ટૂંક સમયની અંદર પ્રદ્યુમન પાર્કની પાસે એક બ્રિજ બનાવવાનો છે અને પ્રદ્યુમન પાર્કના વિકાસ કરવાનો છે, એટલે એ ડિમોલેશન કરી અને કાચા મકાનની સામે એને પાકા મકાન ફાળવવાના છે. તમારા સગાવાલા કોઈ છે કે જેમને મળ્યા હોય એવા કોઈ? એવા અમારા સગાવાલા 4-5 અહીંયા રહે છે અને અત્યારે અહીંયા રહે છે અને એમને એના નામ 5ની અંદર આવેલા છે. સમગ્ર આ કૌભાંડની વાત ક્યાંથી આવી, શું લાગે છે, કોના દ્વારા? કૌભાંડની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે, એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો. તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે, એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે. કોઈ એવો મુદ્દો છે નહીં ક્યાંય કૌભાંડ થયું છે. સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. અને તપાસ થશે જ. ઈચ્છા રાખીએ છીએ કે ક્લિયર તપાસ થઈને જ ફાળવણી થવી જોઈએ, એમનામ કોઈની ફાળવણી ન થાય છે. કાલ સવારે કોઈ પણ જાતના અપેક્ષા આક્ષેપ થઈ શકે. હકીકતમાં એ છે સાહેબ, અમારા યાર્ડની પાછળ અમારા મકાન છે અત્યારે ઓલરેડી, અને ત્યાંના અમારી પાસે ડોક્યુમેન્ટ હતા, અમે એ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભર્યું હતું તો અમારું મંજૂર થયું છે. પણ ખરેખર આમાં તો એવી વાત છે કે જે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય એ લોકોને જ સરકાર તરફથી જે છે તે આવાસ મળશે. તમે ઝૂંપડપટ્ટીમાં તો રહેતા નથી ત્યાં? અમે રહેતા નથી, પણ અમારા બાપદાદા વખતનું એ મકાન છે, અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા, એટલા માટે અમે અહીંયા મકાન લીધું. અને હું અત્યારે 50 વાગનું જ મારી પાસે મકાન છે, એ સૂચિતમાં છે. અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી, એટલે તો અમે આ ફોર્મ ભર્યું ને કોઓપરેટર ઉઠીને અમે આવા ફોર્મ ભરી. તમે વિચાર કરો, તમારા સગાવાલાને પણ મળ્યા છે? સગાવાલાને મળ્યા છે, એ ત્યાં રહે જ છે અત્યારે, ઓલરેડી રહે છે. બરાબર, એ અમારા ભાઈ છે એટલે એને હારવા અમારે એ નામ જોડ્યા છે, પણ એ બધા ત્યાં રહે છે સાહેબ. આમાં શું તપાસ થવી જોઈએ, શું કહો છો? તપાસ કરી ન્યાય મળે એવું કરવાનું છે. ગોકુલનગર આવાસ મામલે રાજકોટ શહેરના મેયરનું નિવેદન પણ સામે આવ્યું હતું, અને જો આરોપો સાચા હશે તો ટોચ સુધી જઈને કાર્યવાહી કરીશ એવી પણ નિવેદનમાં મેડમે વાત પણ કરી હતી. તમે પણ સાંભળો શું કહ્યું રાજકોટના મેયરે.
જે મેસેજ અત્યારે આવાસ યોજના બાબતના છે કે ગરીબ લોકોને તેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે. બેન, ભાજપ ખાસ કરીને શિસ્તબદ્ધ પાર્ટી છે, શિસ્ત કોર્પોરેટરો સામે શું પગલાં લેશો? ચોક્કસપણે શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે તો અમને આ ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક કોકને સંડોવવામાં આવે છે અથવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે છે, પણ ચોક્કસપણે કહું છું કે આમાં ઊંડા ઉતરશું અને અમે આની સંપૂર્ણ તપાસ કરીશું. કૌભાંડ સામે આવતા જ રાજકારણ અને તેના લોકો પણ ચર્ચામાં શરૂ થઈ ગયા છે, ત્યારે રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ પણ આ મામલે તેમની પ્રતિક્રિયા આપી છે, તે સાંભળીએ. ગઈકાલે આ ગંભીર બાબતની વર્તમાન પત્રો દ્વારા અને ટીવી ચેનલોના માધ્યમથી મારી પાસે આ સમાચાર આવ્યા છે. આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં 45 વર્ષથી સ્વચ્છ, પ્રમાણિક અને પારદર્શક શાસન રહ્યું છે. કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે. કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસૂરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે. આ અંગેની ગંભીર બાબત છે એટલે પ્રદેશનું માર્ગદર્શન માગશું અને પ્રદેશનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું. ખાસ તો કઈ પ્રકારનું હવે એક્શન લેવામાં આવશે? પ્રદેશનું માર્ગદર્શન લઈશ અને પ્રદેશ જે આદેશ આપશે એ પ્રમાણેની કાર્યવાહી થશે. સમગ્ર મામલે કોંગ્રેસ પણ સામે આવ્યું છે અને આવાસ કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે બંને કોર્પોરેટરને ડિસ્ક્વોલિફાય કરવા માંગ અને કૌભાંડ આચરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવાની પણ માંગ કરી રહ્યા છે. આ આવાસ યોજનાની અંદર જે કૌભાંડો કરેલા છે કોર્પોરેટરોએ, ત્યારે હું એવું માનું છું કે રાજકોટની અંદર આ નવીન નથી. ભૂતકાળની અંદર કોઠારિયા રોડના એક કોર્પોરેટરશ્રીએ કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નહોતા, ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી. ગુજરાતની અંદર કૌભાંડનો સિલસિલો આપણે માણીએ તો હરેક જાતનો સિલસિલો છે, પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો કાર્યાલયો ચાલુ થઈ જાય, પંચાયતની ઓફિસો થઈ જાય, જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વરસ વરસ સુધી ચાલે ત્યાં સુધી આ સરકારને ખબર ના પડે, અહીંયાના કલેક્ટરોને ખબર ના પડે. ગુજરાતની અંદર ટોલ નાકા ઊભા થઈ જાય, એ ટોલ નાકાનું 6-6 મહિના વરસ વરસ સુધી ખબર ન પડે કે આ ટોલ નાકું સરકારશ્રીનું નથી. એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે. પણ હું આપણા પત્રકાર જગતને, આપણા ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ કૌભાંડ બહાર લઈ આવ્યા છો. અમારી જે ફરજ હતી તમે નિભાવી છે, હું આપને ખૂબ ખૂબ બધા મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું. પણ આપના માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના કમિશનરશ્રી, મેયરશ્રી, ટ્રેનિંગ કમિટીના ચેરમેનશ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કૌભાંડની અંદર FIR દાખલ કરવામાં આવે, બંને કોર્પોરેટર અને બંનેના પતિશ્રીઓની ધરપકડ કરવામાં આવે અને આની અંદર આ કૌભાંડની અંદર જે જે અધિકારીઓ સામેલ હતા એ તમામ અધિકારીઓની પણ આની અંદર જેની જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે, તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે. અને કમિશનરશ્રી, કોર્પોરેશનના કમિશનરશ્રી ફરિયાદ કરવા તૈયાર ન હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની FIR પોલીસ પોતે પણ નોંધી શકે છે. ત્યારે હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કે તાત્કાલિક આની FIR દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને માનનીય મેયરશ્રી તાત્કાલિક આ લોકોની સામે પગલાં લે. ભાજપના પ્રમુખશ્રીને પણ કહું છું કે જો તમે સાતા હોય અને લોકોના હિતની વાત કરતા હોય, ગરીબ લોકોની હિતની વાત કરતા હોય, તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્ક્વોલિફાઈડ કરાવવા જોઈએ, કારણ કે એને કૌભાંડ આચર્યું છે. જ્યારે કૌભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ, એ પછી આપણી પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય, તો જ ન્યાયની વાત આવે. ત્યારે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને પણ હું વિનંતી કરું છું કે આપ અવારનવાર ન્યાયની વાત કરો છો, ગરીબ લોકોની વાત કરો છો, ત્યારે આ ગરીબ લોકોનો એક આવાસ છીનવવાની વાત થઈ છે અને આવાસ છીનવવા માટેનું કૌભાંડ આચર્યું છે, એ કૌભાંડની અંદર તમારા કોર્પોરેટર હોય કે અમારા કોર્પોરેટર હોય, કોઈ પણ હોય અને કોઈ પણ અધિકારી હોય, એની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અને આપ જો સત્યની વાત કરતા હોય અને કાયદાની લોની વાત કરતા હોય ગુજરાતમાં,
તો તાત્કાલિક આ લોકોની સામે FIR દાખલ કરવામાં આવે અને એ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી મારી એક રાજકોટના નાગરિક તરીકે અને રાજકોટની જનતા માટે હું આપની પાસે માંગણી કરું છું અને આપ મારી વાતને સ્વીકારશો અને જે કૌભાંડ હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે પગલાઓ લેવા જ જોઈએ અને એને એની સજા થવી જોઈએ તેને ન્યાય કહેવાય એટલે આપ સર્વે ભાજપના નેતાશ્રીઓને મુખ્યમંત્રીશ્રીને ફરીથી કહું છું કે આ તાત્કાલિક આ કૌભાંડ પૂરેપૂરું બહાર લાવવામાં આવે ખેર આવા કૌભાંડો તો આજકાલની વાત નથી આ પહેલાં પણ આવાસના મકાનો અધિકારીઓ કે તેમના સગાઓએ પચાવી પાડ્યા હોય અને ગરીબોને લાત મારી હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા હતા જોવાનું એ રહ્યું કે શું સરકારી યોજનાઓનો ગેરલાભ લેતા આ લોકો સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક